नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आपनु स्वागत छे। मंतव्य न्यूज नो लोकप्रिय कार्यक्रम एटले कालनो दिवस केवो, हूँ छु आपनी साथे हिनल। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ, જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સાથે આપણે વાત કરીએ છીએ કેવો રહેશે આવતીકાલનો દિવસ દરેક રાશિઓ માટે, અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેના માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ। તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરવાનું છે કાલનો દિવસ કેવો। આજે વાત કરવાની છે કન્યા રાશિના જાતકો માટે, કયો વેપાર ધંધો કન્યા રાશિ વાળા કરે તો તેમાં એમનું ભાગ્યનો સાથ મળે અને લક્ષ્મીનું જોર વધે। તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન, જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 19/10/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080 આસો વદ બીજ છે। ચંદ્ર મેષ રાશિમાં છે, મૂળાક્ષર અલ અને ઈ છે। ભરણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે અને સિદ્ધિ નામનો યોગ છે। ઘર નામનું કરણ છે, તો જોવા જાવ તો કાલે પંચક કે વિછુડો, પંચક અને વિછુડો આવતીકાલે નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। તુલા રાશિમાં સૂર્ય ચંદ્ર મેષ રાશિમાં આવશે, એટલે સૂર્ય કન્યા રાશિથી અત્યારે તુલા રાશિમાં આવ્યો છે। ચંદ્ર મેષ રાશિનો રહેશે, સવારે 6:38 તમે જોશો તો સૂર્યોદય, અને સૂર્યાસ્ત સાંજે 6:10 થશે। 7:36 નું ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8:27 નો છે, એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના તમારે નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે। અભિજીત મુહૂર્ત 12:01-12:47 રહેશે। રાહુકાળ છે, જેનો 31-10:57 નું રહેશે, અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્યો નહીં થાય, રાહુકાળમાં કોઈ પણ નવા કાર્યો ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કરેલા કાર્યો કોઈક ને કોઈક તકલીફ આપે છે, રાહુકાળમાં કોઈ પણ કામ નહીં કરવું, તેનું ખાસ ધ્યાન રાખવાનું। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલના દિન વિશેષની, દર્શક મિત્રોને તેના વિશે જણાવો। ભાઈ, કાલે હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિવારનો દિવસ છે, ચમેલીના તેલનો દીવો કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારા માટે બહુ સારું। શનિવારના દિવસે ભગવાન હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો કરવાથી અને હનુમાન ચાલીસા કરવાથી આવનારા સંકટો દૂર થાય છે। આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। શુભ ચોઘડિયું 8/4-9/31 પહેલું, પછી લાભ ચોગડ્યું 1/50-3/17, પછી અમૃત ચોગડ્યું 3/17-4/43 નું રહેશે। આ છે સારા ચોગડિયા, સારામાં સારું ચોગડ્યું રાત્રિનું 6:10-7:43, શુભ ચોગડ્યું 9:17-10:50, અમૃત ચોગડ્યું 10:50-12:24 નું રહેશે। આ છે રાત્રિના ચોગડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોગડિયામાં થાય, આ ચોગડિયાનું કરેલું કામ સારું ફળ આપે છે। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ કે કન્યા રાશિના જાતકો કયો વેપાર કરે કે જેથી તેમને ભાગ્યનો સાથ મળી રહે અને લક્ષ્મીનું જોર વધે। ભાઈ, કન્યા રાશિ આજે આ માત્ર કહેવાય ને કે ભાઈ વેપાર ધંધા માટે નહીં, તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, કઈ ફિલ્ડ તમે ચૂઝ કરો તો સારી, બધા માટે છે। એક તો પહેલા કન્યા રાશિ લેખન વાંચનની રાશિ છે, એટલે કે ભાઈ લેખન ક્ષેત્રમાં, વાંચન ક્ષેત્રમાં, વક્તા, ઇવેન્ટ મેનેજમેન્ટમાં, એન્કરમાં, બધામાં બહુ સારા એક કન્યા રાશિવાળા જાતક, સારા પત્રકાર, સારા લેખક, સારા વાંચનવાળા અને હ્યુમન રિસર્ચ, એચઆર જે કહેવાય, હ્યુમન રિસર્ચ, એચઆરમાં બહુ જ સારું પ્રભુત્વ આપી શકે છે। સાથે કન્યા રાશિવાળા વકીલ, પ્રોફેસર અને શિક્ષક પણ બહુ સારા બની શકે છે, સારા વક્તા, મેનેજમેન્ટને લગતા કોઈ પણ સારા કામ કરી શકે છે,
અને શિક્ષણને લગતા દરેક કામમાં સફળતા મેળવી શકે છે. સાથે સ્ટેશનરીને લગતા કામ, પ્રિન્ટિંગને લગતા કામમાં પણ એ સફળ થઈ શકે છે. ભૂગોળને લગતા દરેક કામમાં સફળતા મેળવી શકે છે. ફોટોગ્રાફી અને ડ્રામાને લગતા કામમાં પણ સફળતા મેળવી શકે છે. કન્યા રાશિવાળા, ડ્રામાને લગતા કામ એટલે થિયેટરને લગતા કામ, નાના મોટા થિયેટરને લગતા કોઈ કાર્યો, ડ્રામાને લગતા કોઈ કાર્યો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, કોમ્પ્યુટર સાયન્સને લગતા કામ, ડેટા સાયન્સને લગતા કામમાં સફળતા મેળવી શકે છે. સાથે ભૂગોળ, જ્યોગ્રાફી એટલે કે ભૂગોળનું જ્ઞાન પણ એ લોકોને વધારે હોવાથી જ્યોગ્રાફીને લગતા પણ કોઈ કાર્ય કરે તો તેમાં પણ એ બહુ સારા સફળ પ્રાપ્ત કરી શકે છે. ખાસ કરીને એકાઉન્ટ અને સીએને લગતા કામ. કન્યા રાશિવાળાનું ગણિત ઘણી રીતે સારું જોવામાં આવે છે, તર્કશક્તિ સારી જોવામાં આવે છે. એકાઉન્ટિંગ ફિલ્ડમાં, સીએની ફિલ્ડમાં, સીએસ, આઈસીડબલ્યુએ, કોઈ પણ ફિલ્ડ કે જેમાં મેથેમેટિક્સ એટલે કેલ્ક્યુલેશન આવતું હોય, ટેક્સેશન હોય કે કોઈ પણ હોય, જેમાં કેલ્ક્યુલેશન આવતું હોય એ કેલ્ક્યુલેશનની ફિલ્ડ એટલે કન્યા રાશિ. જ્યાં કેલ્ક્યુલેશનને લઈને કામ કરવાનું હોય ત્યાં કન્યા રાશિવાળા તેમનું પ્રભુત્વ જમાઈ શકે. તો કન્યા રાશિવાળા લોકો સારા સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, સીપીએ એટલે કે એકાઉન્ટને લગતા કોઈ પણ પ્રકારના જે કોર્સ હોય તે કરશે તો તેમાં તેમનું પ્રભુત્વ ખૂબ સારું રહેશે. સાથે મેનેજમેન્ટ પણ બહુ સારું કરી શકે છે કન્યા રાશિવાળા. ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, મેનેજમેન્ટ રિસર્ચ હોય કે રિલેશનશિપ મેનેજમેન્ટ હોય, આ દરેકમાં કન્યા રાશિ આગળ પડતી જોઈ શકાય છે. એટલે કે અન્ય મેનેજમેન્ટને લગતા કામોમાં પણ કન્યા રાશિવાળા તેમનું સારું વર્ચસ્વ બતાવે છે, સારું પ્રભુત્વ કરે છે. તો આ દરેક રાશિ આપણે વાત કરી કે ભાઈ કન્યા રાશિવાળા આ દરેક ફિલ્ડમાં તે તેમનું ભાગ્યનો સાથ મેળવી શકે, આ ફિલ્ડમાં જો એ આગળ વધે તો લક્ષ્મીનું જોર અને એમનું પોતાનું એક ઓરા અલગથી ક્રિએટ થાય છે. અમુક વ્યક્તિઓને તમે જોશો કે અન્ય ફિલ્ડમાં સારું નથી કરી શકતા પ્રદર્શન, પણ એમને બીજી કોઈ ફિલ્ડમાં લઈ જાઓ તો એ ખૂબ સારા પ્રદર્શન સાથે, મહત્વાકાંક્ષા સાથે તે સારા સાબિત થાય છે. કુદરતે એમનામાં અનુક બેટ મૂકી હોય છે જે અમુક ફિલ્ડમાં જવાથી એ ખીલી ઉઠે છે. તો આ વાત થઈ કન્યા રાશિની. કન્યા રાશિવાળા આ દરેક ફિલ્ડ મેં જે કીધી તેમાં જો એમનું સારામાં સારું માર્ગદર્શન મળે, સારામાં સારા પથ મળે અને સારામાં સારું પ્રદર્શન કરી શકે છે તો આ પ્રકારના કોઈ પણ કામો કન્યા રાશિવાળા કરી શકશે. આપણે વાત કરીશું આજે કન્યા રાશિની, કાલે વાત કરીશું તુલા રાશિની. મૂળાક્ષર રહે તો જે લોકોનું તુલા રાશિ છે તે કાલે જોવે તેમના માટે કઈ ફિલ્ડ સારી રહેશે કન્યા રાશિમાં. હાલ આટલું જ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ, ઉચ્ચ ક્વોલિટી અને ક્વોન્ટિટી વાળો ખોરાક ખાજો. બહારનું આચર કુચર ખાશો તો પેટ નબળું પડશે, લોચો થશે, ધ્યાન રાખજો. એકલવાયુ લાગે, કોઈકનો સાથ સહકારની જરૂર પડે તો સ્વાભાવિક છે ભાઈ, માણસ પ્રકૃતિ સાથ સહકાર વાળી છે. હૂંફ જોઈએ, પ્રેમથી ગદગદ થઈ જવાય, કોઈ નાના મોટા સોદા પાર પડશે, મીટિંગમાં સફળતા મળશે. શુભ કલર શુભાંક 8 રે વૃષભ રાશિને કોઈ જગ્યાએ નાની મોટી માંગણી થાય. વધારે પડતા વ્યસ્ત રહી શકો છો, મહત્વના કામ પૂર્ણ થશે. અન્ય જે મહત્વના કામો છે તેમાં તમે સારામાં સારું કામ કરી શકો છો અને પ્રેમમાં ભાવસાગર પાર થઈ જવાય. સોનેરી શુભ કલર શુભાંક 2 રે મિથુન રાશિ. વાત કરીશું મિથુન રાશિની. મૂળાક્ષર ક, છ અને ધ.
અન્ય કરતા આગળ વધી શકો છો. દરેક જગ્યાએ કાલે તમે સફળતા મેળવી શકો છો. ખુશ મિજાજ બનો, મન પ્રફુલ્લિત રહે, ખુશ મિજાજ રહો, આનંદ અનુભવો. કાલે નાનું મોટું દાનપુન કરજો, સારું રહેશે. દાનપુન કરવાથી લાભ પણ થાય, અને જેવું દાનપુન કરશો એવો ધનલાભ પણ છે. કર્મનું સાક્ષી છે કે ભાઈ તમે એક હાથે કોઈકને આપો તો બીજા હાથે કુદરત તમને આપે જ છે. નારંગી શુભ કલર શુભાંક સાત રહેશે. જી બેન. કોઈ બોલે નહીં અથવા તો આપણું કોઈ નાનું મોટું તકલીફ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કાલે કર્ક રાશિ વાળાને કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય, બહાર હરવાનું ફરવાનું મન થાય, કુદરતીની નજીક પ્રકૃતિના ખોળે જવાનું મન થાય. જજો રજા આપે તો પ્રકૃતિના ખોળે પણ જવાય, પણ રજા મળવી જોઈએ, જરૂરી છે. વર્તનમાં બદલાવ થાય, નાનો મોટો વર્તન તમે બદલાવ જોઈ શકશો. તમારા વર્તનમાં એક સૌમ્ય રૂપ, એક કોમળ રૂપ અમે કાલે તમારામાં જોવાશે. જીવનની અગત્યતા સમજાય, માત્ર અમુક વસ્તુઓની, અન્ય વસ્તુઓની પણ તમે કાલે કાળજી લઈ શકશો. પૂરો શુભ કલર શુભાંક ચાર. સિંહ રાશિ, બજારમાં જાઓ, સાચવીને જવાનું, બજારમાં થોડુંક ધ્યાન રાખજો. બજારમાં જાઓ ત્યારે નાના મોટા સારા સમાચાર કોઈ રાહ જોઈ રહ્યા છે, કોઈ સારા સમાચાર સિંહ રાશિ વાળાને મળશે. પિતૃના આશીર્વાદથી અટકેલા કામ પૂરા થશે, અને ઘણા સમયથી જે કાર્યો નથી થતા તેને પણ ભાગ્યનું જોર મળશે. ભૂતકાળની યાદો સારી છે, તાજી રહેશે. સફેદ શુભ કલર શુભાંક આઠ. વાત કરીશું કન્યા રાશિની. કોઈના માટે ઝડપી અભિપ્રાય બાંધવો નહીં. આપણે એક જ વખતમાં નિર્ણય લઈ લે છે કે આ માણસ સારો છે, ખોટો છે, કે આડો છે, અવળો છે, પણ થોડોક સમય આપવાનો એને સમજવા માટે, વિચારવા માટે. કન્યા રાશિ, કોઈનું ખોટું ના કરતા, હિત ના કરી શકો તો કોઈનું અહિત ના કરતા. અમુક વખત મને કમને કોઈકનું નિંદા થઈ જાય છે, બોલાઈ જાય છે, તે બધું ના થાય. સાથે ઝડપી કામ પૂરા થશે. અન્યની ચંચુપાત કરવી નહીં, લોકોની ચંચુપાતમાં રસ લેવો નહીં. આપણા જીવનમાં આપણે ક્યાં છીએ ને આપણે કેવી રીતે આગળ વધવું તેની સામે આપણે જોવું. સફેદ શુભ કલર શુભાંક પાંચ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. 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 માદેવર. માદેવર, મારા બાબા માટે પૂછે છે. મારા બાબાની તારીખ છે 12/5/82. જન્મ સમય છે બપોરે 2 થી 2:15 વચ્ચે. જન્મસ્થળ અમદાવાદ. એના લગ્ન જીવન કેવું છે અને કઈ રાશિ જોડે મેળ આવશે, ક્યારે થશે? સર્વપ્રથમ તો એના બાબાને શનિ કેતુ છે બેન. તુલા રાશિનો ચંદ્ર કન્યા રાશિનું લગ્ન છે. જયારે પણ આ વસ્તુ હોય ત્યારે, અને એક તો છોકરાને શનિ કેતુ જોડે હોય ને એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થાય, કાં તો લગ્નમાં ખૂબ વિલંબ થાય, એવું લાગે કે ભાઈ ટૂંક સમયમાં થશે, પણ થાય નહીં. શનિ કેતુનું નિવારણ એક જ છે, એમેથીસ કરીને એક રત્ન આવે, એ રત્ન પહેરો અને નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્રની માળા જાપ કરો, આટલું કરાવશો લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે અનેક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 21/8/57. જન્મ સમય સવારે 6:30 વાગે. જન્મ મારે સૂર્યનારાયણ ને જળ અર્પણ કરવું હોય તો મારે કયા દ્રવ્ય થી કરવું જોઈએ અને કયા મંત્ર બોલવા જોઈએ, તમારી પિતૃદેશ છે કે નહીં જણાવો. શનિ ચંદ્ર નો વિષયોગ છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકર ને દૂધ અને પીળી સરસવ ચડાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અનેક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી. મારી આથી બોલું. મોટેથી બોલજો. જન્મ તારીખ. જન્મ તારીખ 30/12/2006. જન્મ સમય. જન્મ સમય રાતે 2:30-3 વચ્ચે. જન્મ સ્થળ. મારી આટીના. પ્રશ્ન શું છે?
પ્રશ્ન ઈ નોકરી કરશે કે ધંધો? મેષ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, ભરણી નક્ષત્ર છે, દસમની તિથિ છે, શનિવારનો દિવસ છે. ગુરુ સારો છે, શનિ કેતુ એના બેઠેલા છે લાભસ્થાનમાં. નોકરીમાં એટલો સારું નહીં, વેપાર ધંધો કરે તો સારું ફળ મળશે. સૂર્ય પણ ત્રીજે છે અને ગુરુ પણ બીજે છે, તો વેપાર ધંધામાં સારું છે, વેપાર ધંધો લાભદાયી રહે. જમીન મકાનને લગતો કે કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુને લગતું કામ કરશે તો એમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમના શ્રોતા સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. અવાજ આવતો નથી, અવાજ થોડો મોટે બોલજો. 29/8/1997. જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે, મોટે થી બોલજો. સૂર્યનારાયણને જળ ચડાવે એમાં લીલા મગ નાખીને જળ ચડાવે. સૂર્યનારાયણને જળ લીલા મગ નાખીને અને 12 સૂર્યનારાયણના નામ બોલે 12 વખત દિવસ દરમિયાન, એના માટે સારું રહેશે. સૂર્ય રાહુના કારણે એને કંઈક ને કંઈક લગ્નમાં મુશ્કેલી છે, આટલું કરશે અને વેલિડ તકે લગ્ન જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં એક કોલર અન્ય પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી. હેલો. જી બોલો. હા, જન્મદાસ બોલું. જી. 9/4/98. જી. હેલો. જી જી બોલો. જન્મ સમય બોલો. હેલો. હા, સંભળાય છે, બોલો. ટીવી નો વોલ્યુમ પેલા તો બંધ કરી દો. નવ ચાર 98 જન્મ સમય બોલો. હવે 45/1993. જુનાગઢ છે. 2/40 નો સમય 22/9/1993. જી. અમદાવાદ થી વાત કરીએ છીએ. જી જી. લગ્ન જીવન તો તકલીફ આવે છે અને બીજું સરકારી નોકરી ની તૈયારી કરે છે, તો કઈ રીતના સરકારી નોકરી કઈ ફિલ્ડ માં છે અને ક્યાં કઈ મતલબ યોગ છે સરકારી નોકરી નો? બુધવાર નો દિવસ, વૃશ્ચિક રાશિ નો ચંદ્ર, સાતમ ની તિથિ અને જયસ્થ નક્ષત્ર છે. મંગળ છે, મંગળ તમારો પ્રબળ છે, શનિ પણ પ્રબળ છે, સૂર્ય અને બુધ નો આદિત્ય યોગ પણ બનેલો છે, તો ત્રણેય રીતે સરકારી કુંડળી બનેલી છે. સરકારથી લાભ થાય એવું છે, સરકારમાં કોઈ પણ પ્રકારના અન્ય કામોમાં સફળતા મળે એમ છે. હવે સરકારી પરીક્ષાઓમાં કઈ રીતે સારું પ્રદર્શન કરી શકે? સૂર્યની પૂજા ઉપાસના કરો. સૂર્યનું એક યંત્ર આવે, સૂર્યનું યંત્ર તમારી પાસે રખાવડાવો. સૂર્યના મંત્ર બોલો, ઓમ આદિત્યાય નમો નમઃ, ઓમ આદિત્યાય નમો નમઃ, કાં તો સૂર્યના 12 નામ પણ બોલી શકો છો. સાથે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કંકુ નાખીને નિત્યક્રમ પ્રમાણે આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો બોલો. આ 19/9/1989. જી. જન્મ તારીખ? જી. જન્મ સમય? જન્મ સમય યાદ નથી. જન્મ સ્થળ? વડોદરા. અને પ્રશ્ન શું છે? હા, વડોદરા. પ્રશ્ન પૂછો. હા, મારા મકાનની સમસ્યા છે, મકાન લેવું કરે છે પણ મકાન લેવાતું છે. સૂર્ય બુધ અને મંગળ જોડે છે, ગુરુ નીચનો થાય છે એટલે સમસ્યા વધે છે, અને એમાં તમારા રાહુની મહાદશા છે અને કેતુની અંતરદશા આવી છે બેન. એક વર્ષ હજી થોડુંક મકાનમાં સાચવવાનું છે. 2026માં તમારું મકાન ઘરનું ઘર બની જશે. ત્યાં સુધી દર મંગળવારે કેસરી ધજા અને 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાના. એક કેસરી ધજા અને 5 બુંદીના લાડુ આખું વર્ષ 2025 કરશો તો 2026માં સારામાં સારું મકાન તમારું થઈ જશે.
આટલું દર મંગળવારે કરશો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે પાછા આપણે રાશિ ભવિષ્ય તરફ ફરીશું અને આગળ તુલા વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, કોઈ કડવો અનુભવ તમને કાલે ના થાય તેનું ધ્યાન રાખજો. એટલે કે કોઈની ઉપર વિશ્વાસ કરીને કાર્ય નહીં કરીએ અને લોકોની વાતોમાં નહીં આવીએ. ખોટું સાહસ નહીં કરવાનું. અન્ય સાહસ કરશો તો હેરાન થશો, બગાસા વધારે આવે, કામ કરવાનું મન ઓછું અને ઊંઘવાનું મન વધારે. ધ્યાન રાખવાનું, કિંમતી સમય ના બગાડવો. આસમાની શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિ વાળાને આમંત્રણ મળી શકે છે, નાના મોટા આમંત્રણ મળે. પૈસા સાચવીને રાખીશું, મનપસંદ કાર્ય પૂર્ણ થશે. ઝડપી કોઈ વસ્તુઓનો નિકાલ આવશે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિ, કામમાં ક્યાંક વિલંબ થાય, નાનો મોટો કામમાં વિલંબ જોવાય છે. લોકો તમને ખોટા પાડવાનો પ્રયત્ન કરે અને નાની મોટી ગેરસમજ ઊભી થાય. ઉતાવળિયા નિર્ણય ના લેવા, કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણય ના લેશો. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિના કાર્યની પ્રશંસા થાય, પત્ની તરફથી ધનલાભ થાય, જૂની ઓળખાણ પાછી મળે અને બિનજરૂરી ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખવાનું. અન્ય ખોટા ઝઘડા ના થાય બિનજરૂરી. ખાસ ધ્યાન રાખશું કેસરી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને બેંકને લગતા કાર્યો પૂર્ણ થાય, નિકટના લોકોને ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખજો. અન્ય નજીકના વ્યક્તિઓ તમારા કોઈ ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખવાનું. જીવનસાથી જોડે બહાર જવાશે, નવું સાનું ચાંદી વસાવાય. નાનું મોટું ભાઈ કાલે સારું જવા, કુંભ રાશિવાળા સોનું ચાંદી ખરીદવું છે, લાભ લેવો હોય તો થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિવાળા, કોઈ બેદરકારી ના રાખે, ખોટી બેદરકારી રાખી નહીં. ભૂતકાળના વ્યક્તિ સંપર્કમાં આવશે અને ભૂતકાળના વ્યક્તિથી લાભ પણ થશે. શત્રુ પણ મિત્ર બને તેવા સરસ મજાના યોગ છે અને કમરનો કોઈ દુખાવો ના થાય, કમરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. રાતો શુભ કલર રહેશે અને શુભાંક 4 રહેશે. તો મીન રાશિવાળા, ખાસ કાલે કમરને લગતી કોઈ સમસ્યા ના થાય અને કામ કરો ને, એમાંય ખાસ કે ભાઈ અગ્નિથી કે પાણીથી થોડુંક ધ્યાન રાખવાનું. મીનરાશિવાળા, કાલે આટલું થોડુંક ધ્યાન રાખવાવાળી બાબત છે, તો ધ્યાન રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ત્યાં રોકાણના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. અક્ષયનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરનો ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિનલ બેન કાઢશે. સુંદર મજાનું ટેરોટ ભાઈ, જે પ્રમાણે એમને ટેરોટ કાઢ્યું છે, 6 ઓફ સ્વોર્ડ્સ, બહુ જ સારું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે? ટ્રાન્સફોર્મેશન, ચેન્જ, રિલીઝિંગ ન્યૂ થિંગ અને મૂવિંગ ઓન. મૂવિંગ ઓન, ભૂતકાળની દરેક ઘટનાઓને મૂવિંગ ઓન કરવાનું. બન્યું એ રિપીટ ના થાય તેની કાળજી લઈને નવેસરથી નવો દાવ લેવા. જે ભૂતકાળ છે તેને ભૂલી જાઓ, જે થયું ગયું એ પૂરું કરો ને નવેસરથી નવી શરૂઆત કરો. ભગવાનનો સાથ સહકાર મળશે પણ એના માટે તમારે પણ ઊભું થવું પડશે. તમે જૂનું આગોડશો તો એમાં ભગવાન મદદ નહીં કરે, પણ નવું પ્રયત્ન કરશો તો ભગવાન 100% મદદ. નવી જગ્યાએ ટ્રાન્સફરના યોગ છે, એક જગ્યાથી બીજી જગ્યાએ બદલવાના યોગ છે. કોઈ પણ બદલાવ આ વર્ષે તમારા જીવનમાં આવશે. સાથે કોઈક સરસ મજાની નાની મોટી મુસાફરી પણ આ વર્ષે થવાની છે. મુસાફરી સાથે ખૂબ સરસ મજાનું વરસ પણ છે. અને જે પણ નાનું મોટું દેવું છે અથવા તો માથા ઉપર ભાર છે તે ભાર હળવો થવાનો છે. તો વરસ બહુ સારું, સુંદર, ચિંતા વગરનું છે. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 11 લવિંગની માળા હનુમાનજીને ચડાવવાનું રાખી. 11 લવિંગ લેવાના, કાળા દોરામાં માળા બનાવવાની અને હનુમાનજીને ચડાવવાની દર શનિવારે કરવાનું. આખું વર્ષ સારું અને સુંદર જશે, કોઈ તકલીફ નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખાસ સરસ માહિતી આપી અને તેમની સમસ્યાઓનું નિરાવરણ આવ્યા છો, તેના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજ નો કોન્ટેક્ટ નંબર.
આજના આ કાર્યક્રમમાં કન્યા રાશિના જાતકોને વ્યાપારમાં અને ખાસ કરીને તેમના જીવનમાં કઈ ફિલ્ડમાં આગળ વધવું તેના વિશે માહિતી મળી ચૂકી છે. જો તમારે પણ તમારા જીવનમાં કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, કઈ લાઇનમાં બિઝનેસ કરવો છે તે જાણવું હોય તો ખાસ મંતવ્ય ન્યૂઝ પર જોતા રહો કાલનો દિવસ કેવો, અને તમારી સમસ્યાનું પણ મહારાજ પાસેથી નિરાકરણ મેળવતા રહો. કાલે ફરી મળીશું. નમસ્કાર.